बनासकांठा जिल्लाना मुख्य मथक पालनपुरमां नाळा मामले विवाद सर्जायो छे। वोर्ड नंबर 7 मां बिल्डर द्वारा वरसादी पाणीनुं नाळुं गुम करी दीधा होवાના આક્ષેપો, જે સીધું લડબી નદીને જોડે છે। જો કે વર્ષોથી આ ખુલ્લા નાળા પર પૂરણ કરી વરસાદી પાણીના વહેણને અવરોધરૂપ એક ફૂટની પાઇપ નાખી દેવાતા વિવાદ સર્જાયો છે। સ્થાનિકો અને ભાજપ કોંગ્રેસના સ્થાનિક નગરસેવકોએ એકઠા થઈ બિલ્ડરે નાળું ગુમ કર્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવી આ નાળું ખુલ્લું કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી, અને જો નાળું ખુલ્લું કરવામાં નહીં આવે તો વિપક્ષ નેતા અંકિતા ઠાકોર સહિત સ્થાનિકો ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જો કે પાલિકાએ વિપક્ષ નેતા અને સ્થાનિકોની ચીમકીને ધ્યાને લઈ રાતોરાત આ નાળાને ખુલ્લું કરવાની કામગીરી આદરી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી ખુલ્લું પડેલું આ નાળા પર બિલ્ડર દ્વારા પુરાણ કરવામાં આવ્યું, છતાં પાલિકા ઘોર નિંદ્રામાં હતી, પરંતુ સ્થાનિકો અને સ્થાનિક નગરસેવકો દ્વારા ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચાર્યા બાદ એકાએક ઘોર નિંદ્રામાં સૂતેલું પાલિકા તંત્ર દોડતું થયું છે, અને આજે સ્થળ પર ઉપવાસ આંદોલન શરૂ થાય તે પહેલા જ પૂરણ કેટલું નાળું ખુલ્લું કરવાની તજવીઝ હાથ ધરાઈ છે। જો કે અત્યારે તો પાલિકાએ ભૂખ હડતાલની ચીમકીને પગલે નાળું ખુલ્લું કરવાની કામગીરી આરંભી છે, પરંતુ વિપક્ષ નેતા અંકિતા ઠાકોર દ્વારા આજે સાંજ સુધીમાં પાલિકા આ નાળું ખુલ્લું રાખવાની બાહેંધરી લેખિતમાં નહીં આપે તો આવતીકાલે ભૂખ હડતાલ આરંભવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે જોવું રહ્યું કે પાલિકા બાહેંધરી આપે છે કે પછી વિપક્ષ નેતા ભૂખ હડતાલ કરવા મજબૂર બને છે। ગઈકાલે સ્થાનિકો દ્વારા અમને જાણ થતા આ પ્રાઇવેટ બિલ્ડરે આ નાળું પૂરી નાખી દીધું, કેટલી સોસાયટી અને અડધા પાલનપુરનું પાણી આ નાળામાં જાય છે, કોના ઈશારે નાળું બંધ થયું અને કોના ઈશારે આ નાળું ખુલ્યું એ અમને ખબર નથી, પણ આ નાળાના ખોલવામાં અમે ચારે ચાર કોર્પોરેટર સાથે મળી અને આ નાળું ખોલાયું છે, અને નગરપાલિકા ચીફ ઓફિસર જોડે અમે હમણાં મળી અને એવું કહેવાના છીએ કે જ્યાં સુધી નગરપાલિકા દ્વારા 15 ફૂટનો સ્લેબ ભરી અને બોક્સિંગ ભરીને આ નહેર ના બને ત્યાં સુધી આ નાળું ખુલ્લું જ રહેશે। હું ગઈકાલે ઉપવાસ પર બેસવાની હતી, અમારા સાથી સભ્યો પણ મારી જોડે બેસવાના હતા, પણ પાલિકા દ્વારા રાતોરાત આ નાળું ખોદી દેવાયું માટે અમે પાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે રજૂઆત પણ છે કે કોઈ પણ તાકાતથી તમારા ઉપર પ્રેશર આવે તો પણ પ્રજાનો અવાજ બની અને આ નાળું વિકાસશીલ નાળું બને કે ના ખોવાયેલું નાળું બને, અમને લેખિતમાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નહીં આપે 5 વાગે તો આવતીકાલે હું પાછી આ નાળા માટે ઉપવાસ પર બેસીશ। અમારી એક બીજી એક રજૂઆત એ છે કે આ નાળુમાં જે પુરાણ કર્યું છે અને હવે ખોદવાનું જે ખર્ચ થાય છે તે ખર્ચ જે તે બંધ કર્યું છે એની પાસેથી ટોટલી ખર્ચ વસૂલ કરવું જોઈએ, અને જ્યાં સુધી આ ખર્ચ ના આપે ત્યાં સુધી કોઈ પણ બાંધકામની નવી સાઇડમાં પણ મંજૂરી એને જે બિલ્ડર છે એને ના આપવી જોઈએ। કોને નાળું બંધ કર્યું હતું ને શાનું નાળું છે? ભાઈ રાત્રે મેં વિડીયો જોયા છે, એની અંદર 2-3 ભાઈઓ છે જે બીજેપીને મદદ કરનાર છે, એ લોકોએ કંઈક ઉપરથી ઓર્ડર લઈને દબાણ કરીને બંધ કરાવ્યું છે, હવે નામ તો મને ખબર નથી।